બાપુને કહી દે છે. ત્યારે પેલો અંજન ગભરાઈ જાય અને એને જવાબ પણ આપી દે. એ જવાબ આપે અને બંને ભાઈ બહેન રાજી થાય. એવામાં એના પિતાજી જે નિખિલ રાય છે ત્યાં આવી પહોંચે અને સાના ધમપછાડા માંડ્યા છે. કેટલી પૂછપરછ કરે. અંતે અંજનનો વાત છે બરાબર ને, આવી બધી પ્રવૃત્તિ ને આ બધો એનો અભ્યાસ કરીને જોવે એટલે પેલા એના બાપુને એના ઉપર ગુસ્સો આવે અને થપ્પડ ચોડે.
અંજમની એ માનસિક સ્થિતિ છે એ કેવી બની જતી હોય છે? માંદલો અંજન એમ કીધું છે. માંદલો એટલે એકદમ મંદવાર શરીરમાં પ્રવેશી ગયો હોય, ચહેરો એનો ફિક્કો પડી ગયો હોય, એનો જાણે જીવવાનો આનંદ જ મરી ગયો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે આ ગુસ્સાને કારણે. બરાબર છે. માંદલો અંજન પથારી પર પડ્યો છે, એનો પ્રફુલ્લ ચહેરો છે એ પીળો પડી ગયો. પીળો પડી જવો એટલે સાવ નિરાશા થઈ જવું, ફિક્કો પડી જવું આવું લાગતું હોય છે. આંખોનું તેજ પણ જણા અણાયું લાગે છે. અણાયું એટલે સાવ નબળી પડી ગઈ છે આંખો પણ એની. આમ જે આપણને ખબર પડી જાય જેવું ચહેરા થશે કે સામે આપણી સામે કોઈ પણ વ્યક્તિ આવી હોય તો આપણે એના ચહેરાથી ખબર પડી જાય કે આ બીમારીથી પીડાઈ રહ્યો છે કે પ્રફુલ્લિત છે. કારણ કે એના ચહેરાનો નૂર છે ને એ આપણને ખબર પડી જાય. એનો ચહેરાનો જે ભાવ છે એ ત્યાંથી જ આપણને ખબર પડી જાય કે ભાઈ આ માંદો છે કે સાજો છે. તો એનું તેજ છે ને એ સાવ નબળું લાગે, ફીકું લાગતું હોય છે. એની પડકે એટલે બાજુમાં તડકો દર્શન થાય છે. પડકે એટલે બાજુમાં એની પડકે ઈસ ઉપર. હવે ઈસ જે ખાટલો હોય, ખાટલો બરાબર ને આપણે સુવાની, તો એને ચાર પાયા હોય અને એક માથું રાખવાનો ભાગ હોય, પગ રાખવાનો ભાગ હોય. ખાટલો લઈ લઈ કે પછી અત્યારના સમયને બેડ લઈ લઈએ તો બેડમાં પછી ઈસ ને ઉપલા ના હોય. એટલે ખાટલાની આપણે વાત કરીએ તો ચાર પાયા ખાટલા બરાબર. પછી માથું અને પગ જે આપણે ભાગ રાખી ઉપર અને નીચેનો તો એને ઉપલા કહેવાય. શું કહેવાય? ઉપલા. માથું અને પગ રાખવાના ભાગ. પંપાળવું
મમ્મી એમ જ કહે છે કાકી એમ કે તું તો મોટો છો કે તું તો મોટી છો સમજતા નથી એ તો નાની છે કે નાનો છો બરાબર તો આવું થતું હોય પણ એ જ ભાઈ કે એ જ બેન જ્યારે એકબીજા બીમાર પડતા હોય ત્યારે એની એટલી રખેવાળી કરતા હોય કે રમવાનું કામ જ મોડી એમ પડખે પડખે બેઠા એ એનું શું છે પ્રેમ અને સ્નેહ છે કોઈ પણ ભાઈ બહેન પછી નાના હોય તો ભલે અને મોટા હોય તો તો આ ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ છે જેવો અંજન પાસ પડે પડવું ફરે એટલે તરત જ કિનારી કહે કે ભાઈ કઈ જોઈ છે ત્યારે અંજન કહે છે ના કિન્નર મારે કઈ જોઈતું નથી તારે રમવા જવું હોય તો તું ચા પણ કિન્નરી તો સાચા શબ્દોમાં ના કહી દે છે કે ના ના હું તો કઈ રમવા નથી જવાની હું તો અહીં બેસવાની છું ત્યારે અંજન કહે શું કામ તારે રમવા નથી જવું હું માનતો એમાં તારે શું કામ ન રમવું જોઈએ ચા બહેન તું રમવા જા એટલે એમ કહે છે તું તારે રમવા જવું ઈચ્છા ત્યારે કિન્નરી કહે ના ના તો તું બીમાર છો તો મને રમવું ગમે નહીં હું રમવા નહીં જાઉં તો તારી પાસે બેસી દઈશ ત્યારે કિન્નરી થોડીક ગિલ્ટી ફીલ એને થતું હોય એવું લાગતું હોય છે કિન્નરીને પોતાનો વાંક દેખાતો હોય એવું લાગતું હોય શું કામે કારણ કે આગળ આપણે આગળના લેક્ચરમાં જોયું કે કિન્નરીને અંજન બંને વાતો એ વેઠતા હોય ત્યારે પપ્પા આવતા હોય અને આ બધું જોવે બરાબર છે ને એટલે પપ્પા ખીચાય તો એના કારણે અને કિન્નરીએ વેચે કીધું હતું કે વીજળીના ડબલા કરતો તો ના હોય તે બધું ક્યારે મને પજવે છે એટલે કિન્નરી નાની છે તો એને એવું થયું કે તા કદાચ મેં મારા પપ્પાને બા ભાઈનો કહી દીધો ને એટલે પપ્પા ખીચાણા એટલે અંજન માંદો પડ્યો છે એટલે કિન્નરી નીચું જોઈ અને કહે છે કે હું ક્યાં મોએ રમવા જાઉં મોએ એટલે ક્યાં મોઢે મો એટલે મોઢું મો એટલે શું થશે મોઢું હું ક્યાં મોએ રમવા જાઉં બીજું જોઈ જાય મારે વાક્ય તું માંદો પડ્યો છે મારે તમે સાચો કરવો જોઈએ એટલે જાણે આ વાક્યમાં એ ગિલ્ટી ફીલ થતી હોય એને એવો ભાવ થતો હોય કે મારા વાક્ય છે બરાબર મારો ભાઈ છે આજે માંદો હવે જ્યારે કિન્નરીને પોતાનો વાક લાગે છે પોતાનો દોષ
એના માથા ઉપર એના વાળ ઉપર હાથ ફેરવતા કહે છે કે કિન્નરી એમ ઢીલી ન થા, એટલે તું ઉદાસ ન બન, વાત તારોય નથી અને મારોય નથી. માં ઘણી ઘણી નસીબનો વાત કાઢ્યા કરે છે ને, મારું નસીબ જ બાપુ છે. એટલે અંજન છે જો એના શબ્દમાં એવડી જે ઉપર પ્રમાણે સંતવના હોય બરાબર છે, એટલે એની ઉપર પ્રમાણે સાંત સાંત્વના આપે છે, દિલાસો આપે છે કિન્નરીને કે કિન્નરી એમ ઢીલી ન થાય, તો ઉદાસ ન બન બરાબર, એમ નરમ ન થાય, કારણ કે આમાં વાક તારોય નથી અને વાક મારોય નથી. માં ઘડીએ ઘડીએ અને થોડી થોડી વાર નસીબનો નસીબ એટલે ભાગ્ય, નસીબ એટલે શું થશે તો ભાગ્ય. માં વાયડી આપણે કંઈક મોટા વાત કરતા હોય એટલે નાના હોય નાના બાળકો રમતા રમતા એ વાતને સાંભળી લેતા હોય ત્યારે એના મગજમાં બેસી જતી હોય છે, એટલે એની માં ક્યારેક એવું બોલી હોય કે ભાઈ આમાં તો આપણો વાક ના હોય, આ તો આપણા નસીબનો વાક હોય એમ, એ આવું થયા કરતું હોય, એટલે ત્યારે અંજન એટલે કહીએ છીએ કે આમાં તારો વાક નથી અને મારો વાક નથી, મારા નસીબનો જ વાક છે, મારું નસીબ જ વાકું છે, વાકું હોવું એટલે ખરાબ થવું ખરાબ છે. ત્યારે અંજન આવું બોલી અને હસવાનો પ્રયત્ન કરે છે પણ એ હસી શકતો નથી, પરંતુ તેના હસે તો છે પણ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી અને ચેતન નથી. એટલે એ હસવાનો પ્રયત્ન કરે છે, હસે છે, પણ આપણે વિચાર લઈએ માણસ સાવ સાજો હોય શારીરિક રીતે અને બીમાર હોય તો એના હસવામાં એ ફેરફાર હોય ને, હે સાજો માણસ હોય ખડખડાટ હસી શકે, ગમે તેવું મલકાટ છે એ કરી શકે, અને માંદડો જે માણસ હોય પથારીમાં પડ્યો હોય એ હસવાનો પ્રયત્ન કરે તો એ ફીકું હોય, એનામાં ચેતન એટલે પ્રાણ હોય ને હસવામાં, એના હાસ્યમાં પ્રાણ હોતો નથી, ઉમંગ હોતો નથી અને કોઈ રંગ પણ હોતો નથી. ત્યારે કિન્નરી કહે છે ભલે ભાઈ એ જે હોય તે, મારો વાક હોય તો ભલે, તારો વાક હોય તો ભલે, કે નસીબ વાક હોય તો પણ ભલે, પણ આપણે બીજી વાત હવે કરીએ, તારે હવે દવા પીવાનો સમય વખત થયો છે, તો વખત વખત એટલે શું થશે તો કે સમય. હવે દવાની વાત આવે છે કે ભાઈ હવે તારે દવા પીવાનો સમય થઈ ગયો છે, પીસને અંજન દવા પીસને એવું કહે છે. ત્યારે અંજન કે જવા દે ને મને બહુ કડવી લાગે છે, એ પીવું છું ને એટલે આંખે તો અંધારા આવે છે, જવા દે કિન્નરી મારે દવા પીવી નથી. એ સ્વાભાવિક છે, દવા હોય કડવી જ હોય, અને અંધારા આવવા અંધારા આવવા અને ચક્કર આવવા સ્વાભાવિક છે કે ભાઈ તાવ આવ્યો હોય કે બીમાર હોય એટલે ખાવાનું આવે નહીં. આપણે બધા એ પરિસ્થિતિમાંથી એકવાર તો પસાર થઈ જ ગયા હોય કે તાવ આવે ત્યારે આપણને ખાવું ભાવતું હતું નથી, મમ્મી પરાણે પરાણે થોડું થોડું કરાવી અને ખવડાવતી હોય અને પછી દવા પાતી હોય છે, પણ દવા પીવી એ ફરજિયાત હોય, જો દવા ન પી તો પછી તાવ ન હટે બરાબર છે. એટલે અંજનને પેલી કિન્નરી પરાણે દવા પીવડાવવાની કોશિશ કરતી હોય પણ અંજન તો ના પાડતો હોય, કિન્નરી જવા દેને દવા કેવી કડવી લાગે છે અને પીવું ને એટલે તમને આખે અંધારા આવી જાય છે. ત્યારે કિન્નરી કહે પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલશે બરાબર, આવી બંને ભાઈ બહેનમાં વાતું ચાલતી હોય છે. હવે અંજન કંઈ ઉતારે ને આપતો નથી અને કિન્નરી પણ વિચારમાં પરોવાઈ જાય છે એટલે ખોવાઈ જાય છે. એવામાં નિખિલ રાય અને સુરેન્દ્રનાથ બંને આવે છે. આગળના લેક્ચરમાં આપણે કીધું હતું સુરેન્દ્રનાથ કોણ છે, તો સુરેન્દ્રનાથ ડોક્ટર છે, આ નિખિલ રાયનો ફેમિલી ડોક્ટર છે બરાબર. એટલે બંને એટલે એના પિતાજી છે એ ડોક્ટરને લઈ અને જ્યાં અંજન સીધો હોય છે ત્યાં આવે છે. ત્યારે નિખિલ રાય કહે છે કે ડાક્ટર સાહેબ ડોક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો છે. આમ તો લાશ શબ્દ આપણે કેના માટે વાપરીએ, તો કે માણસ મૃત્યુ પામે ને જ્યારે માણસમાં જીવ નથી રહેતો ને ત્યારે આપણે એને લાશ બોલીએ છીએ બરાબર. પણ અહીંયા કહેવાનો મતલબ શું છે જો પેલા નિખિલ રાયનો એટલે અંજનના પિતાજીનો, કે છોકરો તો સાવ લાશ થઈ ગયો એટલે આમ જાણે એનામાં કંઈ ચેતન જ ન હોય, જાણે એનામાં કંઈ નૂર ન હોય એવો છોકરો, તે ખાધા પીધા વગરનો માંદરો એમ તમે અઠવાડિયામાં. હવે તો કંઈ બરાબર થઈ જાય ને એવું કંઈક કરો, રોજ એટલો તાવ ચડે, ક્યારે ચડે છે ઉતરે છે બધું એવું વગેરે દરરોજ ને દરરોજ
વટ એટલે જીભ, વટ એટલે શું થાય તો કે જીભ, તો કે ઘરમાંથી વટ લીધી કે તમને તેડ આવવા છે એટલે ડોક્ટર ને બોલાવો છે એટલે મને થયું કે વાત વિચારવા જેવી છે, કારણ કે એક અઠવાડિયામાં તો છોકરો સાવ એકદમ આપણે કઈ લૂઝ જેવો થઈ ગયો, કાંઈ એનામાં એકદમ નબળાઈ આવી, અશક્તિ આવી જવી, ન ખાવું ન પીવું બસ સૂતું જ રહેવું, બરાબર છે, ચહેરો પણ ફીકો થઈ જવો, પીળો પડી જવો, ચહેરા ઉપરનું તેજ ભણાઈ જવું, આંખો સાવ એકદમ માયુસ થઈ જવું, આવું એટલે ડોક્ટરને તેડ આવે છે. ત્યારે ડોક્ટર સુરેન્દ્રનાથ પંડિતે સારું કર્યું, આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. એટલે નિખિલ રાયને કહે છે તમે સારું કર્યું મને બોલાવી દીધું, નહીતર આવી આવી આળસ કરે તો છોકરાનો જીવ ગુમાવવાનો વારો પણ આવી બેસે છે. ઠીક છે કે આને તો એવું કશું લાગતું નથી, બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવું હોય કેમ, તો મામલો બગડી બે બગડી જવો. દવા નિયમસર પાવાની છે, બંનેને ચેતવણીના શબ્દો આપે છે નિખિલભાઈ.
બરાબર ડાક્ટર સાહેબ ને એમ કહેવાય કે એક ખાતરી આપે છે કે હવેથી અંજમ છે એ સમયસર દવા પી લે છે, એટલે અંજમ ને પણ સૂચના આપે છે કે અંજમ દવા ટાઈમસર પી લેવાની છે, અને કિન્નરી ને પણ કહે છે કે કિન્નર તારે ભાઈને દવા સમયસર આપી દેવાની છે. ત્યારે કિન્નરી એની હા પુરાવે છે કે હો બાપુ દેવ, કે હા હું દવા પીવડાવી દઈશ. ત્યારે સુરેન્દ્રનાથ જવાની તૈયારી કરે છે અને કિન્નરી અંજલિ કહે છે, અંજુ ડાક્ટર સાહેબે તો તારી નાડી ન તપાસી, નાડ એટલે આપણે આપણે સ્વાભાવિક તમે બધા એનાથી વાકેફ છો, ડૉક્ટર પાસે જાય એટલે આપણે અહીંયા તરત આ હાથની આમ નસ તપાસે, ખબર છે હે, કારણ કે એ જે આપણી નસ એટલે કે નાડી કહી, બરાબર નસ એટલે નાડી અને એને સુષુમા એમ પણ કહેવાય, નસ એટલે નાડી અને સુષુમા. તો એ અંજન છે એ કિન્નરી છે એ અંજનને કહે છે કે ભાઈ અંજન ડૉક્ટર સાહેબે તારી નસ પણ ન તપાસે, નાડે ન તપાસે. ત્યારે અંજન કે સારું છે હવે હું દવા થોડી જ નાખવાનો છું. કિન્નરી ત્યાં કે અરે એવું તો થાય, તને ખબર છે ને પપ્પાએ આપણે શું કીધું છે બાપુએ કે દવા તો સમયસર પી જ લેવાની છે. એટલામાં અંદરથી અવાજ આવે છે, અંદરથી અવાજ આવતો એટલે એની માં છે એ કિન્નરીને બોલાવતી હોય છે, બરાબર કહે છે કે કિન્નર અહીં આવતો એટલે એની માનો અવાજ અહીં છે. ત્યારે કિન્નરી કહે છે કે હા આવી માં એમ. કિન્નરી પણ જવાની તૈયારી કરતી હોય ત્યારે અંજન કે જા માં શું કહે છે, તું અહીં બેસી રહે છે અને એને તો કઈ મદદ જ કરતી નથી, બરાબર. અંજન પણ કિન્નરીને મોકલે છે, જા તને મમ્મી માં છે એ બોલાવે છે, તું મારી પાસે બેસી રહેશ, મમ્મીને તો કઈ મદદ જ કરતી નથી, બરાબર છે. ત્યારે કિન્નરી જલ્દીથી જાય છે અને અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે, પથારીમાંથી બેઠો થવાનો પ્રયત્ન કરે છે પણ કંકાસથી, કંકાસ એટલે કંટાળો, અહીંયા કંટાળી ગયો છે આ બીમારીના કારણે અને મનમાં વિચારે છે કે હું હસતો નથી એટલે મા રડ્યા કરે છે. સ્વાભાવિક છે કે જેનું બાળક બીમાર હોય તો એની માને કંઈ જીવવાનો આનંદ ન હોય, બરાબર. એ એનું કામ કરતી હોય, ટાઈમે જમી લેતી હોય, પણ એનું બાળક બીમાર હોય એટલે એને ગમતું હોય નહીં, એ ઝડપથી સાજું થઈ જાય એવા પ્રયત્નમાં એ રહેતી હોય અને એના કારણે રડતી પણ હોય છે. અને આગળ કહે છે હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે. ગમગીન બનવું એટલે શું થાય, તો કે ગમગીન એટલે ઉદાસ, ગમગીન એટલે શું થાય ઉદાસ, એટલે કે હું હસતો નથી તો મારે રડ્યા કરે છે, હું કઈ બોલતો નથી એટલે બહેન ગમગીન ઉદાસ કરે છે એમને, પણ હું શું કરું કે મારો જીવવાનો આનંદ જ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું. કારણ આ વાક્યમાં શું દર્શાવે છે, અંજનનું કેવી મનસ્થિતિ છે, જાણે મારો આનંદ મળી ગયો છે. એનું કારણ શું છે કે પપ્પાએ ધમકી આપી છે, કડક શબ્દોમાં સૂચના આપી છે કે હવે તો ભણવાનું ભણવાનું અને ભણવાનું છે, ખુરશીમાંથી હલવાનું જ નથી, બરાબર. બીજે પક્ષે તો કે એના બધા જ રમકડા જે હતા એ પણ નિખિલરાએ છીનવી લીધા હતા, હવે એક પણ રમકડું કે એક પણ કલરનો સાહીનો ખડ્યો હવે અંજન પાસે હતો નહીં, એટલે એને કારણે છે ને જાણે એક જ પ્રવૃત્તિ જે બહુ ગમતી હતી ભણવા, સમજે, એટલે એ જ પ્રવૃત્તિ માત્ર કરવાની હતી એટલે એનો જાણે આનંદ જ મરી ગયો હોય, જાણે જીવન જ એનું જતું રહ્યું હોય, જીવે છે પણ એનામાં ચેતના નથી, બરાબર. એનામાં નૂર જે હોવું જોઈએ શરીરમાં એ હતું નહીં, એટલે એને આમ ગમતું નહીં. ત્યારે હાંફતી હાંફતી કિન્નરી આવે છે, હાંફવું એટલે આપણને ખબર છે કે ખૂબ દોરડા હોય ને એટલે શ્વાસ ચડી ગયો હોય, તો એટલે હાંફતી હાંફતી કિન્નરી ત્યાં આવે છે અને કહે છે કે ભાઈ ભાઈ માસ્તર કાકા આવ્યા છે. ત્યારે અંજન હોશથી આનંદમાં આવી જાય, હોશ એટલે શું થાય આનંદમાં આવી ગયો, હે ક્યાં ચાલ ક્યાં બેઠા છે મને લઈ જાય એમ, આમ આશ્ચર્યનો ભાવ, હે અંજન કિન્નરી આશ્ચર્યનો ભાવ દર્શાવ્યો છે કે ચાલ મને અહીંયા તું લઈ જા.
ત્યારે કિન્નર કહે છે હમણાં જ અહીં આવવાના છે, માં તેમને તારી જ વાત કરતી હતી. હવે જો અંજનના હોઠ